नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 संस्कृत विषय की अंदर काव्य 7 सुभाषित मधु बिंदव एनो अभ्यास छे ते करवा जई रह्या छे। आपनी टेक्स्ट बुक नी अंदर पेज नंबर 30 पर आ काव्य छे ते आपवामां आवेलू छे। विद्यार्थी मित्रों, अगाउना वीडियो लेक्चर नी अंदर आपणे सुभाषित मधु बिंदव आ काव्य ने प्रस्तावना तथा शुरुआतना प्रथम अने बीजा श्लोकनो अभ्यास करी चूक्या छीए, छता पण आ वीडियो लेक्चर नी अंदर फरी पाछा आपणे पहला बीजा श्लोकनु रिविजन करी अने आगळना श्लोकनो अभ्यास छे ते करीशुं। अगाउ आपणे प्रथम श्लोकनी अंदर जोयुं हतुं यद शक्यम न तद अशक्यम, यद शक्यम शक्यम एव तत् न उदके सकटम याति न च नव गच्छति स्थले। यद शक्यम अर्थात जे अशक्य छे एटले के जे वस्तु संभवित नथी, तद शक्यम अर्थार्थ ते शक्य पण नथी एटले के जे वस्तु अशक्य छे ते शक्य नथी। हूँ एम कहूँ के आकाशना तारा गणवा अशक्य छे, आ वस्तु शू छे तारा गणवा ई अशक्य छे, ए वस्तु क्यारेय शक्य बनी सके नहीं, एटले जे अशक्य छे ते शक्य नथी। अने जे याद शक्यम अर्थात जे शक्य छे तत् शक्यम अर्थात ते शक्य ज छे। हूँ एम कहूँ के मने साइकल चलावता आवड़े छे ए शक्य छे, एटले जे वस्तु संभवित छे शक्य छे ए शक्य ज रहेशे। न उदके अर्थात उदके એટલે પાણીમાં, સકટમ એટલે ગાડું, પાણીમાં ગાડું ન યાતિ એટલે ચાલી શકતું નથી, ન ચ નવ ગચ્છતિ સ્થલે, નવ એટલે નૌકા નાવ, સ્થલે એટલે જમીન પર, અને ચાલી શકતી નથી, અને જમીન પર નાવ ચાલી શકતી નથી। ફરીથી આપણે એક વસ્તુ સમજીએ વિદ્યાર્થી મિત્રો, જે અશક્ય છે તે શક્ય નથી, મતલબ જે વસ્તુ અસંભવિત છે તે સંભવિત નથી, અને જે શક્ય છે તે શક્ય જ છે, એટલે કે જે વસ્તુ સંભવિત છે તે સંભવિત જ છે। પાણીમાં ગાડું ચાલતું નથી, આપણે સૌ જાણીએ છીએ કે ગાડું છે એ જમીન ઉપર ચાલી શકે, ગાડાને પાણી પર ચલાવી શકાય નહીં, એ અશક્ય છે। અહીંયા તમે જોઈ શકો છો કે પાણીમાં ગાડું ચાલતું નથી તે અશક્ય છે, એટલે એ ક્યારેય શક્ય બનવાનું જ નથી। જમીન પર નાવ ચાલતી નથી એટલે કે જમીન ઉપર તમે હોડી ચલાવો તો એ ન ચાલી શકે, એ પણ શું છે અશક્ય છે, એટલે જમીન પર નાવ ચાલી શકતી નથી। ગાડું છે તે જમીન પર ચાલી શકે અને નાવ છે તે પાણીમાં ચાલી શકે, એટલે જે વસ્તુ અશક્ય છે તે શક્ય નથી, અને જે શક્ય છે તે શક્ય જ છે। પાણીમાં ગાડું ચાલતું નથી અને જમીન પર નાવ ચાલતી નથી। બીજા શ્લોકનું રિવિઝન જોઈએ તો વચઃ તત્ર પ્રયોક્તવ્યમ યત્ર ઉક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચ અત્યંતમ રાગઃ શુક્લપટે યથા। વચઃ તત્ર અર્થાત તત્ર એટલે ત્યાં, વચઃ એટલે વચન અથવા તો વાણી, પ્રયોક્તવ્યમ એટલે બોલવું, યત્ર ઉક્તમ, યત્ર એટલે જ્યાં,
उक्तम एटले बोलवानुं, लभते एटले प्राप्त थाय, फलम एटले फळ। त्यां ज बोलवुं, ज्यां बोलवानुं कंईक फळ प्राप्त थाय। स्थायी भवति अर्थात स्थायी बने छे, स्थिर बने छे। च अत्यंतम अर्थात अत्यंत। रागः एटले रंग। शुक्ल पटे यथा एटले सफेद कापड़ ऊपर, जेम सफेद कापड़ ऊपर लाल रंग अत्यंत स्थायी बने छे, एटले के कायमी स्थिर थाय छे। तेम ज्यां बोलवानुं फळ प्राप्त थतुं होय त्यां ज बोलवुं જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે સફેદ કાપડ ઉપર તમે કોઈ પણ રંગ ચડાવો તો એ રંગ છે તે સફેદ કાપડ ઉપર કાયમી સ્થિર બને છે। એવી જ રીતે આપણે એવી જ જગ્યાએ બોલવું જોઈએ કે જ્યાંથી આપણે કંઈક બોલાયેલું હોય એનું ફળ આપણને પ્રાપ્ત થાય। આપણા બોલેલા વચનોનું ફળ પ્રાપ્ત ન થાય તો ત્યાં આપણે બોલવું જોઈએ નહીં। વિદ્યાર્થી મિત્રો, અહીં શ્લોક અને અનુવાદ સાથે તમને સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલો છે। આ બંને શ્લોકનો અનુવાદ તમે તમારી નોટબુકની અંદર છે તે લખી લેશો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ત્રીજા શ્લોકનો અભ્યાસ છે તે કરીશું। वार्ता च कौतुकवती, विमला च विद्या, लोकोत्तरम परिमलश्च कुरंगनाभेः, तैलस्य बिंदुः इव वारिणी दुर्निवारम एतत्त्रयम् प्रसरति स्वयं एव भूमौ। अपने सौप्रथम एक एक शब्दनो अर्थ समझिए। वार्ता, वार्ता शब्दनो अर्थ थाय छे समाचार। च एटले अने, कौतुकवती, कौतुकवती शब्दनो अर्थ थाय छे आश्चर्य जगाड़े तेवा। एटले कौतुकवती च वार्ता, आश्चर्य जगाड़े तेवा समाचार। विमला, विमला शब्दनो अर्थ थाय छे पवित्र। अने विद्या एटले विद्या, अने पवित्र विद्या। आश्चर्य जगाड़े तेवा समाचार अने पवित्र विद्या। लोकोत्तरम एटले लोकोमां, परिमलश्च अर्थात अत्यंत सुगंध, महक। कुरंगनाभे, आ शब्दनो अर्थ थाय छे हरणनी नाभीमां रहेल सुगंध। ત્રણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નોંધવા જેવી છે। એક તો આશ્ચર્ય જગાડે તેવા સમાચાર, એટલે કુતૂહલ જગાડે તેવા સમાચાર। બીજું વિમલા ચ વિદ્યા, એટલે પવિત્ર વિદ્યા। પરિમલશ્ચ કુરંગ નાભેહે, એટલે હરણની નાભીમાં રહેલ અસામાન્ય સુગંધ। લોકોત્તરમ એટલે લોકોમાં, તૈલસ્ય એટલે તેલના, બિંદુહુ ઈવ એટલે ટીપાની જેમ, વારિણી આ શબ્દનો અર્થ થાય છે પાણીમાં પડેલા, દુર્નિવારમ અર્થાત અટકાવવું રોકવું, એતત ત્રયમ અર્થાર્થ આ ત્રણેય, પ્રસરતી એટલે ફેલાય છે, સ્વયં એવ એટલે પોતાની રીતે જ, ભૂમૌ અર્થાર્થ ધરતી પર। એટલે કે આ ત્રણેય પાણીમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં જ ફેલાય છે। આપણે સમગ્ર શ્લોકનો અનુવાદ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કુતૂહલ જગાડે તેવા સમાચાર,
पवित्र विद्या हरणनी नाभिमा रहेल कस्तूरी एटले के सुगंध आ त्रणे रोकवा माटे अत्यंत मुश्किल छे। आ त्रणे पानी में पड़ेला तेलना टीपानी माफक धरती पर स्वयं ज फैलाय छे। विद्यार्थी मित्रों अपने सौ जाणीए छीए कि पानी में तमे तेलनू टीपू नाखो तो ये टीपू छे प्रसरी जाय छे, फैलाई जाय छे। तमने न समझाय तो आ प्रयोग तमे जाते करी सको छो कि एक ग्लास के वाटकी में थोड़ूक पानी लो अने मां एकाद बे टीपा तमे तेलना नाखो। आ प्रयोग करजो तो तमने समझाशे कि तेलनू टीपू छे एनी रीते ज फैलाई जाय छे। तो समाज में लोको में आ त्रण बाबतो एनी मेळे ज फैलाई जाय छे। एक तो आश्चर्य जगाड़े एवा समाचार, पवित्र विद्या अने हरणनी नाभिमां रहेल कस्तूरी, आ त्रणे पोतानी जाते ज फैलाय छे। तमे जोजो क्यांक आपणने करंट न्यूज के जेमां आपणने कंईक आश्चर्य लागे तो ई समाचार झड़पथी स्प्रेड थशे, फैलाशे। आपणने खबर पड़े तो आपणे बीजाने कहीए, बीजो त्રીજાને કે એમ, એક સમાચાર સાંજ પડે ને ત્યાં આખા ગામમાં કે બધે ફેલાય છે। એટલે આશ્ચર્ય જગાડે એવા સમાચાર એની રીતે જ ફેલાઈ જાય છે। બીજું પવિત્ર વિદ્યા, સદવિદ્યા, સારી વિદ્યા હોય તો એ પણ પોતાની રીતે જ ફેલાઈ જાય છે। અને ત્રીજી વસ્તુ હરણની નાભીમાં જે સુગંધી પદાર્થ છે એ પણ એની રીતે જ ફેલાય છે। એને તમારે ફેલાવી નથી પડતી, હરણ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં એની સુગંધ છે એ ફેલાતી રહેશે। એટલે આશ્ચર્ય અથવા તો કુતૂહલ જગાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા અને હરણની નાભીમાં રહેલ સુગંધ, આ ત્રણેયને રોકવા અત્યંત મુશ્કેલ છે। આ ત્રણેય પાણીમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં જ ફેલાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં તમને અનુવાદ પણ સાથે આપવાનો પ્રયત્ન કરેલો છે, એટલે જેથી તમે અનુવાદ છે તે તમારી નોટબુકમાં પણ લખી શકો। પરીક્ષામાં 3 માર્ક્સની અંદર તમને ચાર માર્ક્સની અંદર તમને ભાષાંતરમાં અનુવાદ છે તે પૂછવામાં આવે છે। એટલે એ રીતે તમે તમારી નોટબુકની અંદર તેનું ભાષાંતર છે તે લખશો। બાકીના શ્લોક છે તે તમને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર કરાવીશ। આશા રાખું છું કે તમને અનુવાદ સાથે સમજૂતી આપવાનો જે પ્રયત્ન કરેલો છે તે ચોક્કસ ગમ્યો હશે। જો તમને ગમે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો, લાઈક કરી શકો છો। થેન્ક યુ।